યુઝ કરી શકાય છે જ્યારે લગભગ બધા જ આયનો ઈડીટી સાથે સંકીર્ણ બનાવે ત્યારે અંતિમ બિંદુએ રંગ પ્રક્રિયા એવી હોવી જોઈએ કે જેથી દ્રાવણ ઘેરા રંગનું બને બરાબર છે વેન રિએક્શન બિટવીન ઓલ આયન વિથ ઇડીટીએ ઇઝ કમ્પ્લીટેડ રિએક્શન મસ્ટ બી સર્ચ દેટ સોલ્યુશન મસ્ટ બી કોમ ડાર્ક કલર એટ એન્ડ પોઈન્ટ રંગ પરિવર્તન ક્રિયા પીએચ મૂલ્યના નિયત ગાળામાં થવી જોઈએ જેથી યોગ્ય માપન થાય ધાતુ આયન અને સૂચકો વચ્ચેની સ્થિરતા વધુ હોવી જોઈએ જેથી રંગ ક્લિયર દેખાય સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ બિટવીન મેટલ આયન એન્ડ ઇન્ડિકેટર મસ્ટ બી હાઈ સો ધેટ કલર ચેન્જ કેન ઇઝીલી બી ઓબ્ઝર્વ રાઇટ ઇડીટીએ સંકીર્ણ કરતાં ધાતુ ધાતુ સૂચક સંકીર્ણ ઓછા સ્થાયી હોય છે ધાતુ સૂચક સંકીર્ણમાંથી ઇડીટીએ સંકીર્ણમાં રૂપાંતર સંતુલનનો ફેરફાર તીવ્ર અને ઝડપી હોય છે મીન્સ ઈડીટીએ સ્ટેબિલિટી ઓફ મેટલ ઇન્ડિકેટર કોમ્પ્લેક્સ મસ્ટ બી લોઅર ધેન મેટલ ઇડીટીએ કોમ્પ્લેક્સ સો ધેટ ઇડીટીએ કેન રિપ્લેસ મેટલ આયન ફ્રોમ મેટલ ઇન્ડિકેટર કોમ્પ્લેક્સ એટ એન્ડ પોઈન્ટ ધેર શુડ બી લાર્જ ડિફરન્સ ઇન કલર ઓફ ફ્રી મેટલ આયન ઇન્ડિકેટર એન્ડ મેટલ ઇન્ડિકેટર કોમ્પ્લેક્ષ સો ધેટ ક્લિયર એન્ડ પોઈન્ટ કેન બી ડિટેક્ટેડ મુક્ત ધાતુ આયન અને ધાતુ સૂચક સંકીર્ણના રંગોમાં સારો એવો તફાવત હોવો જોઈએ જેથી અંતિમ બિંદુ સ્પષ્ટ મેળવી શકાય ઇન્ડિકેટર મસ્ટ બી હાઈલી સેન્સિટિવ ખૂબ જ સંવેદી હોવો જોઈએ મીન્સ સેન્સિટિવ ટુઆર્ડ્સ મેટલ આયન સો ધેટ કલર ચેન્જ કેન બી ઇઝીલી ડન એટ એન્ડ પોઈન્ટ રંગોમાં તેનું તુલ્ય બિંદુ જે કંઈ પણ છે સંવેદી હોય છે ધાતુ સૂચકાયન તુલ તુલ્ય બિંદુએ નજીક રંગ પરિવર્તન સહેલાઈથી થઈ શકે જે પીએચએ અનુમાપન કરવામાં આવતું હોય તે પીએચએ દરેક શરતોનું પાલન થતું હોવું હોવું જોઈએ તો આ છે મેટલાયન ઇન્ડિકેટર ત્યાર પછી આપણે જોવાના છે મેટલ આયન ઇન્ડિકેટરની અંદર રિએક્શન કેવી રીતના થાય છે થિયરી ઓફ મેટલાયન ઇન્ડિકેટર્સ હાઉ ટુ રિએક્ટ વિથ ઇડીટીએ સોલ્યુશન

ધાતુ આયન અને સૂચક વચ્ચેનું સંકીર્ણ છે એ રિએક્ટ થઈને એમ ઇડીટીએ બનાવશે એટલે ધાતુઆયન મેટલ આયન અને ઈડીટીએ વચ્ચેનું સંકીર્ણ અને આયન એટલે સૂચક તરીકે રિપ્રેઝેન્ટેટ કરવામાં આવે છે ધીસ રિએક્શન વિલ ટેક પ્લેસ ઓનલી ઇફ ધ એમ ઇડીટીએ કોમ્પ્લેક્સ ઇઝ મોર સ્ટેબલ ધેન ધ એમ આયન કોમ્પલેક્સ एम एट मेटल आयन इंडिकेटर एम आयन मेटल आयन इंडिकेटर स्टेबल मोर स्टेबल देन आयन मेटल एट एम इी टी सौ स्टेबल है स्टेबिलिटी ऑफ द मेटल इंडिकेटर कॉम्प्लेक्स के आईएन इज गिवन बाय द इक्वेशन के आई एन मीन्स इंडिकेटर कॉम्प्लेक्स इज इक्वल टू प्रोडक्ट डिवाइडेड बाय प्रोडक्ट डिवाइडेड बाय રિએક્ટન સો એમ આઈ એન મેટલ આઇન ઇન્ડિકેટર ડિવાઇડેડ બાય મેટલ ઇન્ટુ ઇન્ડિકેટર આનું એક ઉદાહરણ જોઈશું ઇરિયોક્રોમ બ્લેક ટી ઇરિયોક્રોમ બ્લેક ટી કે જેને એચ ટુ આઈ તરીકે દર્શાવવામાં આવે છે અને તેની એસિડ બેઝ વર્તુણક આપણે બુકની અંદર જોઈ લેશું એચ ટુ આઈ એટલે કે લાલ કલર હોય છે જેની pH એચ ફાઇવ થ્રી ટુ સેવન થ્રી હોય છે અને તે એચ આઈ માઇનસ ટુ વાદળી કલરમાં કન્વર્ટ થઈ જાય છે જ્યારે પી એચ ઇઝ ટુ ટેન ફાઇવ ટુ ફાઇવ હોય છે ત્યારે એચ માઇનસ ફરીથી રીમૂવ થઈને તમને પીળા રંગનો કલર આપે છે જે માઇનસ કન્વર્ઝન થઈ જાય છે સેવન ટુ ઇલેવન પીએચ ગાળામાં સૂચક ભૂરો રંગ આપે છે આ પીએચની ગાળામાં ઘણી ખરી ધાતુઓ લાલ રંગના સંકીર્ણો બતાવતા હોય છે મીન્સ મેગ્નેશિયમ આયન ઇરિયોક્રોમ બ્લેક ટી સાથે સ્પષ્ટ લાલ કલર આપે છે જેની પીએચ ટેન રેસ ટુ માઇનસ સિક્સથી ટેન રેસ ટુ માઇનસ સેવન મોલર હોય છે જેની અંદર લાલ કલર આપે છે સો એનું કેઆઈ કેવી રીતના મેળવી શકાય સૂચક અચળાંક ઇન્ડિકેટર કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ એમ આઈ એન માઇનસ એમ એન પ્લસ ડિવાઇડેડ બાય એમ એન પ્લસ એન આઈ એન મેટલ આયન ઇન્ડિકેટરમાં ડિટરમિનેશન ઓફ ડી ઇડીટીએ ટાઇટેશન એન્ડ પોઈન્ટ અ કમ્પાઉન્ડ હેઝ ચેન્જ કલર વેન ઇટ બી બાઇન્સ ટુ અ મેટલ આયન ઇન્ડિકેટર

and blue color end point so end point indicated by a color change from red to blue so this is the edta titration of mg edta requirement for metal line indicator indicator mate the color must be sufficiently intense sharp ho so that a minimum amount of indicator can be used thoda praman indicator use karvama aave the color contrast between the indicator and metal ion indicator complex should be readily observable the metal ion indicator complex should possess sufficient stability to ensure a sharp color change however it should be less stable than metal edta complex and the change in equilibrium ફ્રોમ મેટલ ઇન્ડિકેટર કોમ્પ્લેક્ષ ટુ ધ મેટલ ઇડી ટીએ કોમ્પ્લેક્ષ શૂડ બી શાર્પ એન્ડ રેપિડ ઝડપથી અને તીક્ષ્ણ એન્ડ પોઈન્ટ આપવા જોઈએ તો આ છે જરૂરિયાતો જરૂરિયાત મેટલ આયન ઇન્ડિકેટર હવે આપણે જોઈશું આપણે જોઈ રહ્યા છીએ ઈડીટીએના અનુમાપનો ઈડીટીએ ટાઇટ્રેશન મેથડ પહેલું જોઈશું આલ્કલી મેટ્રિક ટાઇટ્રેશન ધાતુ આયનના દ્રાવણમાં જ્યારે ઇડીટીએના ડાયસોડિયમ ક્ષાર એનએ ટુ એચ ટુ વાયનું દ્રાવણ ઉમેરવામાં આવે છે ત્યારે ધાતુ આયનો ઈડીટીએ સાથે સંકીર્ણ બનાવે છે તેને સમતુલ્ય બે મોલ એચ પ્લસ આયનો નિપજાવે છે ઇન અ અનબફર સોલ્યુશન વેનો સોલ્યુશન ઓફ ડાયસોડિયમ સોલ્ટ ઓફ ઈડીટીએ લાઈક એન ટુ h2y is added to a solution containing metallic ions complexes are formed with the liberation of two equivalents of hi you can see that in this reaction metal ion mn plus plus h2y minus 2 means this is disodium salt of edta give the metal complex myn minus 4 plus liberate of two ઇક્વિવેલન્સ ઓફ એચ આયન સો નીપજેલા એચ પ્લસ આયનનું આલ્કલીનના પ્રમાણિત દ્રાવણ સાથે યોગ્ય એસિડ બેઝ સૂચક વાપરીને અનુમાપન કરવામાં આવે છે અને તેનું પોટેન્શિયોમેટ્રિક વડે અનુમાપન કરી શકાય છે અથવા તો આયોડેટ આયોડાઈટ મિશ્રણ ઉમેરીને મુક્ત થતાં આયોડીનને સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણ સાથે સ્ટાર્ચ સૂચક તરીકે અનુમાપન કરવામાં આવે છે સો ઇડીએ કોમ્પ્લેક્સિસ ઓફ વેરી હાઈ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ કેન બી ડિટરમાઈન બાય ધીસ મેથડ સો ધીસ ઇઝ ધ આલ્કલીમેટ્રિક ટાઇટ્રેશન ડાયરેક્ટ ટાઇટ્રેશન ડાયરેક્ટ ટાઇટ્રેશનમાં પ્રત્યક્ષ અનુમાપનમાં એક ધાતુ આયન ધરાવતા દ્રાવણમાં પીએચ ઉમેરી યોગ્ય રીતે જાળવવામાં આવે છે યોગ્ય આયન સૂચકના થોડા ટીપા એડ કરવામાં આવે છે ત્યારે ધાતુ આયન સૂચક સંકીર્ણનો રંગ દ્રાવણ ધરાવે છે આ દ્રાવણનું ઈડીટીએ સાથે સીધું અનુમાપન કરવામાં આવે છે મીન્સ ડાયરેક ટાઇટ્રેશન કરવામાં આવે છે ઘણી વખત ધાતુના હાઇડ્રોક્સાઇડનું અવક્ષેપણ અટકાવવા માટે સાઇટ્રેટ ટાર્ટરેટ કે ટ્રાઈ ઇથેનોલ એમાઇન ઉમેરવામાં આવે છે સમતુલ્ય બિંદુએ સૂચકના રંગનું પરિવર્તન થઈ તેનો મૂળ રંગ પ્રાપ્ત થાય છે તો આ છે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેગ્નેશિયમ અને અન્ય દ્વિસંયોજક આયનોના આલ્કલાઇન દ્રાવણોનું ઇરિયોક્રોમ બ્લેક ટી સૂચક વડે ઈડીટીએના દ્રાવણ સાથેનું અનુમાપન કે જે ડાયરેક્ટ ટાઇટ્રેશનનું ઉદાહરણ છે મીન્સ ઈડીટીએના દ્રાવણ સાથે સીધું અનુમાપન કરી શકાય છે કાઇનેટિક માસ્કિંગ સમ ઓફ ધ મેટર અંડરગ્રોઝ ફાસ્ટ કોમ્પ્લેક્શન કોમ્પ્લેક્સેશન સમ ઓફ અંડરગ્રોઝ સ્લો કોમ્પ્લેક્સેશન વિથ ઈડીટીએ ઈડીટીએ સાથે કોઈક વાર ધાતુ આયનની ખૂબ જ ધીમી પ્રક્રિયા થતી હોય છે દાખલા તરીકે સીઆર પ્લસ થ્રી સીઓ પ્લસ થ્રી એ એલ પ્લસ થ્રી આ આયનો ઊંચા તાપમાન ઇડીટીએ સાથે ઝડપથી પ્રક્રિયા અનુભવે છે એક્ઝામ્પલ ઓફ એફયુ પ્લસ થ્રી કેન બી ઇઝીલી એસ્ટિમેટેડ ઇન ધ પ્રેઝન્સ ઓફ સીઆર પ્લસ થ્રી બીકોઝ સીઆર પ્લસ થ્રી રિએક્ટ સ્લોલી વિથ ઇડીટીએ ટુ ફોર્મ કોમ્પ્લેક્સ એઝ અ કમ્પેર ટુ એફી પ્લસ થ્રી સીઆર પ્લસ થ્રી અને એફી પ્લસ થ્રી આયનો ધરાવતા મિશ્રણનું અનુમાપન ઇડીટીએ સાથે કરવામાં આવે છે સીઆર પ્લસ થ્રી આયનના ઠંડા દ્રાવણમાં ઇડીટીએ સાથે સંકીર્ણ બનાવતું નથી જ્યારે એફી પ્લસ થ્રી આયનના ઠંડા દ્રાવણમાં ઇડીટીએ સાથે સંકીર્ણ બનાવે છે બંને આયનો ઠંડા દ્રાવણમાં ઈડીટીએનું પ્રમાણિત દ્રાવણ ઉમેરવામાં આવે છે જ્યારે અહીં એફી પ્લસ થ્રી આયન ઈડીટીએ સાથે સંકીર્ણ બનાવે છે જ્યારે સીઆર પ્લસ થ્રી ઇડીટીએ સાથે સંકીર્ણ બનાવતા નથી માટે જે વધેલા નું પ્રમાણ છે પ્રતિ અનુમાપનથી મેળવી શકાય છે જે વધારાનો ઈડીટીએ છે તેને પ્રતિ અનુમાપનથી આપણે મેળવી શકીએ છીએ પ્રતિ અનુમાપન પછી દ્રાવણમાં અધિક ઇડીટીએનું પ્રમાણે દ્રાવણ ઉમારી ઉમેરીને દ્રાવણને ગરમ કરી ફરીથી વણ વપરાયેલા ઈડીટીએનું પણ પ્રમાણ પ્રતિ અનુમાપનથી નક્કી કરી શકાય છે ઇટ ઇઝ પોસિબલ ટુ ટાઇટરેટ ધ મેટલ આયન વિચ અન્ડરગોઝ ફાસ્ટ કોમ્પ્લેક્સેશન વિથ ઇડીટીએ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધોઝ મેટલ આયન્સ વિચ અન્ડરગોઝ સ્લો કોમ્પ્લેક્સેશન વિથ ઇડીટીએ મીન્સ એફ ઇ પ્લસ થ્રી ઈડીટીએ સાથે સંકીર્ણ બનાવે છે જ્યારે સીઆર પ્લસ થ્રી સંકીર્ણ બનાવતા નથી માટે જે વધારાનો ઇડીટીએ છે એનું માપ મેળવવા માટે પ્રતિ અનુમાપનથી ફરીથી ટાઈટ્રેશન કરી એનું માપ પ્રમાણ નક્કી કરી શકાય છે હવે આપણે જોઈશું માસ્કિંગ અને ડી માસ્કિંગ એજન્ટ મિશ્રણોનું અનુમાપન માસ્કિંગ એજન્ટ ઇઝ અ કોમ્પ્લેક્સિંગ એજન્ટ વિચ ફોર્મ કોમ્પ્લેક્સ મોર સ્ટ્રોંગલી વિથ મેટલ ધેન ઇડીટીએ સો એક માસ્કિંગ એજન્ટ તરીકે સી એન એ સૌથી સ્ટ્રોંગ માસ્કિંગ કરતા છે જે ઝેડેન અહીંયા તમે જોઈ શકો છો ઇડીટીએ ઉપરથી એક બીકરમાં એમજી અને ઝેડેન સાથે પ્રક્રિયા કર દેખાઈ રહ્યા છે એમજી અને ઝેડેન છે બીકરની અંદર તો આ ઝેડેનને આપણે અટકાવવો હોય ઈડીટીએ સાથે કોમ્પ્લેક્સ બનાવવા માટે તો એમજી ઈડીટીએ બની જશે પણ ઝેડેનને સ્ટોપ કરવા માટે આપણે એક પ્રક્રિયક ઉમેરવામાં આવશે જે સ્ટ્રોંગ સાઇનાઇડ છે જે ઝેડિન સાથે પ્રક્રિયા થઈને દ્રાવણમાં એમને એમ પડી રહેશે અને પ્રક્રિયામાં ભાગ લેતા અટકી જશે એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવવા માટે તમારે માસ્કિંગ એજન્ટ માસ્કિંગ કરતા પદાર્થ તમારે ઉમેરવામાં આવે છે તો એને માસ્કિંગ એજન્ટ કહેવામાં આવે છે હવે આપણે જોઈશું ડી માસ્કિંગ એજન્ટ રિલીઝ ધ માસ્ક મેટલ આ મેટલ બાય ઇન્ક્રીઝિંગ ધ બેકવર્ડ રિએક્શન ઓફ માસ્કિંગ રિએક્શન ફોર ફોર્માલ ડિહાઈડ એલ્યુશન ઝેડન પ્લસ ટુ અને સીડી પ્લસ ટુ આયનોને સાયનાઇડ આયોનો વડે પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવવામાં આવે છે સાઇનાઇડ આઈન માસ્કિંગ કરતા છે કારણ કે ઝેડન પ્લસ ટુ અને સીડી પ્લસ ટુ આયનો સાયનાઇડ આયનો સાથે સ્થાયી સંકીર્ણ બનાવે છે આથી સાયનાઇડ સંકીર્ણમાં યોગ્ય પ્રક્રિયક ઉમેરી ઝેડેન પ્લસ ટુ અને સીડી પ્લસ ટુ આયનો મુક્ત કરવામાં આવે છે આ ઉમેરેલા પ્રક્રિયકને ડી માસ્કિંગ કરતા કહેવામાં આવે છે આગળ આપણે માસ્કિંગ એજન્ટ જોઈ ગયા હવે આપણે જે માસ્કિંગ એજન્ટથી જે કોમ્પ્લેક્સ બની ગયું છે એમાંથી આપણે આયનને મુક્ત કરવાનું છે એટલે કે ઝેડેન એન ફોર માઇનસ ટુમાંથી ઝેડેનને મુક્ત કરવા માટે જે પ્રક્રિયક ઉમેરવામાં આવે છે તેને ડી માસ્કિંગ એજન્ટ કહેવામાં આવે છે દાખલા તરીકે ફોર્માલડી હાઈડ એસિટિક એસિડનું દ્રાવણ તમે અહીંયા રિએક્શનમાં જોઈ શકો છો યુ કેન સી ધેટ ઇન ધીસ રિએક્શન ઝેડ એન સીએન ફોર પ્લસ સી એચ થ્રી સીડબલુ એચ એન્ડ ફોર્માલ હાઇડ મીન્સ અધર રિએક્ટન ઇઝ યુઝ ક્લોરલ હાઇડ્રેટ તમારે એડ કરવાનું છે જેથી ઝેડ એન પ્લસ ટુ અથવા તો સીડી પ્લસ ટુ આયનો દ્રાવણમાં મુક્ત રીતે પ્રક્રિયા કરી શકે तो आ रीते मास्किंग करता है और डी मास्किंग करता है उम्र ही ने ઘણા જ ધાતુઓ આયનનો વારાપરથી અનુમાપન કરી શકાય છે મીન્સ જો આપકે બીકર કે અંદર માસ્કિંગ એજન્ટ સે જો કોમ્પ્લેક્સ ઓર મેટલ રીએક્ટ નહીં કર રહે હે ઉસકો આપકો डी मास्किंग એજન્ટ કે થ્રુ આયન્સ કો ફ્રી کرنے કે બાદ ईडीटीए के, के, के साथ कॉम्प्लेक्स બના શકતે હૈ ઈડીએ ટાઈટ્રેશનની અંદર બેક ટાઇટ્રેશન એટલે કે પ્રતિ અનુમાપન આપણે જોઈશું પ્રત્યક્ષ અનુમાપન જોઈ લીધું કે સીધું અનુમાપન હવે જોવાના છે પ્રતિ અનુમાપન કેટલાક ધાતુ ધાતુઆયનો પ્રમાણિક ઇડીટીએ દ્રાવણ સાથે સીધું અનુમાપન શક્ય નથી ધીસ મેથડ એન્ડ એક્સેસ ઓફ સ્ટાન્ડર્ડ ઇડીટીએ ઇઝ એડેડ ટુ ધ સેમ્પલ સોલ્યુશન ઓફ મેટલ આયન ધ રિઝલ્ટિંગ સોલ્યુશન બિલ કન્ટેન્ટ ઓનરીએક્ટેડ ઇડીટીએ વિચ ઇઝ ધૅન બેક ટાઈટ્રેટેડ વિથ સ્ટાન્ડર્ડ મેટલ આયન સોલ્યુશન ઇન ધ પ્રેઝન્સ ઓફ ઇન્ડિકેટર અનુમાપન માટે જરૂરી પીએચએ દ્રાવણમાંના ધાતુઆયનનું અવક્ષેપ થવાથી અમુક કારણો જવાબદાર હોય છે નિષ્ક્રિય સંકીર્ણ ઉત્પન્ન થવાથી પ્રા પ્રાયોગિક પરિસ્થિતિમાં ધાતુઆયન અને ઇડીટીએ વચ્ચે સંકીર્ણ બનવાની પ્રક્રિયાનો વેગ રેટ રિએક્શન ખૂબ જ સ્લો હોય છે પણ આવી રીતે સીધું માપન થઈ શકતું નથી આવા કિસ્સાઓમાં આપણે ઈડીટીએ ના પ્રમાણે દ્રાવણ વધુ ઉમેરવામાં આવે છે દ્રાવણનું પીએચ બફર દ્વારા ઉમેરી નિયત કરવામાં આવે છે ત્યાર પછી વધારાના ઈડીટીએનું પ્રમાણ યોગ્ય સૂચક વાપરી એટલે કે ઝીંક ઝેડ એનસીએલ ટુ ઝેડ એનએસઓ ફોર એમ ટુ એમજીએસઓ ફોર ઇઝ યુઝ એઝ અ સ્ટાન્ડર્ડ મેટલ આયન સોલ્યુશન સો એએલ પ્લસ થ્રી સીઓ પ્લસ ટુ પીબી પ્લસ ટુ લાઇક દેટ ધીસ આયન કેન બી ડિટરમાઇન બાય યુઝિંગ બેક ટાઇટ્રેશન મેથડ તો ત્યાર પછી જે વધારાના ઈડીટીએ છે એનું ઝીંક મેગ્નેશિયમ આયનના પ્રમાણિત દ્રાવણ વડે અનુમાપન કરી નક્કી કરવામાં આવે છે મીન્સ બેક ટાઇટ્રેશન એટલે વધારાના ઈડીટીએનું જે પ્રમાણિત દ્રાવણ છે એને અમુક પ્રક્રિયકો ઝિંક ઝીંક મેગ્નેશિયમ આયનના પ્રમાણિત દ્રાવણ અનુમાપન કરી નક્કી કરવામાં આવે છે અંતિમ બિંદુ નક્કી કરવા માટે ઇરિયોક્રોમ બ્લેક ટી સૂચક વપરાય છે જેને બેક ટાઇટ્રેશન કહેવામાં આવે છે रिप्लेसमेंट ऑफ सबस्टिट्यूशन टाइट्रेशन रिप्लेसमेंट ऑफ सबस्टिट्यूशन टाइट्रेशन इज यूजफुल फॉर वन मेटल आयन विच डू नॉट सॉ शार्प कलर चेंज एट एंड पॉइंट विथ मेटलोक्रॉमिक इंडिकेटर एट्ले कि मेटलोक्रॉमिक इंडिकेटर उपयोग की मेटल आयन समतुल्य बिंदुए तीक्ष् कलर चेन्ज बतात नहीं सैकेंड मेटल आयन हुम मोर स्टेबल कॉम्प्लेक्स विथ ईडीटीए देन

નહીં માટે એન્ડ પોઈન્ટ સ્પષ્ટ જોવા માટે સીએ પ્લસ ટુ આયન આયનને ઈડીટીએને બદલે એમ જી સંકીર્ણ દ્રાવણ ઉમેરીને મુક્ત થયેલા એમજી પ્લસ ટુ આયનનું ઈડીટીએ સાથે પ્રમાણિત દ્રાવણ સાથે ઇરિયોક્રોમ બ્લેક ટી સૂચક વાપરીને પ્રતિ અનુમાપન એટલે કે બેક ટાઇટરેશન કરી સ્પષ્ટ અંતિમ બિંદુ મેળવી શકાય છે જેને રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે મીન્સ સીએ પ્લસ ટુ ઇડીટીએનો ઉપયોગ ડાયરેક્ટ કરવામાં નથી આવતો પણ સીએ પ્લસ ટુનું પ્રમાણિત ઈડીટીએ એમજી ઈડીટીએનું દ્રાવણ ઉમેરીને અંતિમ બિંદુ સ્પષ્ટ મેળવવામાં આવે છે મતલબ કે એક સોલ્યુશનની જગ્યાએ બીજા આયન ઇડીટીએ કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ ઉમેરીને આપણે અંતિમ બિંદુ પ્રાપ્ત કરીએ એને રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે તો આ છે રિપ્લેસમેન્ટ સબસ્ટિટ્યુશન ટાઇટ્રેશન અમાઉન્ટ ઓફ ઇડીટીએ યુઝ અમાઉન્ટ ઓફ લિબરેટેડ એમજી પ્લસ ટુ ઇઝ કેલ્ક્યુલેટેડ એન્ડ ફ્રોમ ધ અમાઉન્ટ ઓફ એમજી પ્લસ ટુ અમાઉન્ટ ઓફ સ્ટડીએડ આયન કેન બી કેલ્ક્યુલેટ ફોર ધ એક્ઝામ્પલ ડાયરેક્ટ ટાઇટ્રેશન ઓફ સીએ પ્લસ ટુ ડુ નોટ ગીવ શાર્પ કલર Change with the from black T near end point. So, we have to use excess amount of solution containing MgDTA is added. So, Ca plus 2 replace Mg plus 2 ions from Mg EDTA complex. Because stability Ca plus 2 EDTA complex is higher than Mg plus 2 EDTA complex. So, we can find out such titration give a better accurate results.